નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર મહિલા ખેડૂતો માટે વાસમાંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમનો પ્રારંભ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા ખાતે વૈજ્ઞાનિક ડોક્ટર મીનાક્ષી તિવારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની 25 જેટલી મહિલા ખેડૂતોને 5 દિવસ માટે ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. ડોક્ટર તિવારીના જણાવ્યા અનુસાર આ તાલીમની વિશેષતા એ છે કે ત્યાં રાખડી સંપૂર્ણ સૂકા વાંસના ટુકડાઓમાંથી કટિંગ કરીને વાંસના મણકા, મોતી અને વાંસના ટુકડામાંથી ડેકોરેટિવ આઇટમ બનાવીને વાંસમાંથી કલાત્મક રાખડી બનાવવામાં આવી રહી છે. આ તાલીમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે હાલ ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે નર્મદાના મોટાભાગના ખેડૂતોનો પાક નષ્ટ થયો છે અને ભારે આર્થિક નુકસાન થયું છે, ત્યારે આ મહિલા ખેડૂતો જાતે રાખડી બનાવતા શીખે અને તેનું વેચાણ કરીને આવક મેળવીને આત્મનિર્ભર બને તે માટેનો છે. હાલ રક્ષાબંધનનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે આ તાલીમ મહિલાઓને પગભર બનાવવામાં ઉપયોગી નીવડશે એમ જણાવ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.